નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી ચેપ્ટર 17 પથ્થર થરથર ધ્રુજે, કવિ નિરંજન ભગત, સાહિત્ય પ્રકાર ગીત, સંદર્ભ ગ્રંથ છંદોલે બૃહદ માંથી આ ગીત કાવ્ય એટલે કે પથ્થર થરથર ધ્રુજે એ લેવામાં આવ્યું છે. આ પૂર્વેના વિડીયો લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થીઓએ જોયું હશે કે આપણે આ શીર્ષક પાછળનો રહેલો ઉદ્દેશ્ય, એનો વિષય અને ટૂંકા કવિ પરિચય બાદ આપણે આ ચેપ્ટરના સારાંશ, મૂળ વિચાર, મૂળ ભાવની આપણે ખૂબ ઊંડાણપૂર્વક વાત કરી છે. હવે જો વાત કરીએ આ ચરિત્રની, આ ચેપ્ટરના મુખ્ય વિષય વસ્તુની, કે પથ્થર થરથર ધ્રુજે લખવા પાછળ કવિએ જે સમાજમાં ન્યાય કરનારાઓની જે કઠોરતા જોઈ પીછાણી અને એમાં પણ પાછું ન્યાયમાં ક્યાંય દુઃખ નથી, ભલે સુખની વાત છે, એક સુખદ સમાધાન થાય છે, તો આપના શબ્દોમાં એક હરખ હોય, એક સુખ હોય, પણ જ્યાં મૃત્યુના મુખમાં કોઈને ધકેલવામાં આવે છે અને એમાંય ન્યાય કરનારાઓના ચહેરા ઉપર એના ભાવ વિચારમાં કે શબ્દોમાં ક્યાંય વેદના નથી, તો આ વેદના જ એના હૃદયની જડતા પથ્થર સમાન બતાવે છે. અન્યાય કેવો છે કે જો કોઈ માણસના દિલમાં સહેજે અનુકંપા હોય, બીજા માણસ પ્રત્યે માનવતા હોય ને, તો આવો ન્યાય ક્યારેય ન કરે. પણ અહીં જે એ સ્ત્રીનું પાત્ર નિરૂપવામાં આવ્યું છે, અહીં સ્ત્રીની વેદનાની જે વાત કરવામાં આવી છે કે એક કોઈ અબળા સ્ત્રી સાહેબ એક સામાન્ય એનાથી જીવનમાં ભૂલ થઈ છે અને ભૂલ બદલ ગામ લોકો ન્યાય માટે, એને ભૂલની સજા આપવા માટે જે ન્યાય આપનારા લોકો છે, ગામના જે ડાહ્યા માણસો હોય ને, એને પંચ તરીકે બેસાડવામાં આવે છે કે એ જે યોગ્ય રસ્તો, યોગ્ય ન્યાય કરે. એ ન્યાય કરનારાઓના કાન સુધી આ વાત પહોંચાડી અને આ સ્ત્રીએ એક જે એનાથી કુકર્મ થયું છે, એક નાનું પાપ થયું છે, જીવનમાં એક નાની ભૂલ થઈ છે, પણ એના માટે એને પથ્થર મારી અને મારી નાખવાની વાત કરે છે. તો આ માનવતા ભરેલો ન્યાય નથી. આવા જડ ન્યાયથી સાહેબ નિર્જીવ પથ્થર પણ ધ્રુજી જાય ને. જો માનવમાં માનવતા હોવી જોઈએ, બીજા વ્યક્તિ પ્રત્યે દુઃખ દર્દ હમદર્દી ભાઈચારો હોવો જોઈએ, એક જે રુજુતા હોવી જોઈએ, એક જે સંવેદના હોવી જોઈએ, એક જે પરોપકારની ભાવના હોવી જોઈએ, એ ખૂટે છે. એ ખૂટે છે એટલા માટે જ સાહિત્યકારોએ આવા કાવ્યોની, શબ્દોની લેખો લખવા પડે છે કે જે લોકોના અંતર મન સુધી આ વાત પહોંચે અને લોકોના વિચારમાં ક્રાંતિ આવે, લોકોના સમાજમાં, દેશમાં ક્રાંતિ આવે છે. એ જે ઘટનાઓ ઘટે છે એના દ્વારા જ, કેવી ઘટનાઓ ઘટે છે, આ ઘટના ન બને એના માટેથી આપણને એક જે સંદેશોમાંથી મળે છે કે દરેક મનુષ્યએ, દરેક વ્યક્તિએ પોતાના અંતર મનને પીછાણવું જોઈએ. હું સામેવાળા તરફ આંગળી ચીંધું છું, એના કોઈ ભૂલ બદલ, તો મેં પણ જીવનમાં કંઈ ભૂલ કરી છે, જો કરી છે તો હું એના સામે આંગળી ચીંધી ન શકું, એના વિરુદ્ધમાં એને ન ગમે એવા શબ્દો, એવા કઠોર વચનો હું એને કહી શકું નહીં. પર આવું વિચારવાવાળા ખૂબ ઓછા છે. પોતે ભલે નાના મોટા કેટલાય પાપ કર્યા હોય, ગુનાઓ કર્યા હોય, પણ જ્યારે કોઈ બીજો વ્યક્તિ ગુનો કરે છે ત્યારે પોતે સંભળાવવામાં કે કહેવામાં કશું જ બાકી નથી રાખતા. ન્યાજ માનવતા ખોટે છે. ન્યાજ બીજા વ્યક્તિ પ્રત્યેની જે હમદર્દી છે, જે કરુણતા હોવી જોઈએ, એ ખૂટે છે. એટલે અહીં પથ્થર થરથર ધ્રુજે એ શીર્ષક હેઠળ જે માનવતા ભેરો સંદેશો રહેલો છે, એ માનવતા જગાડવા માટેની વાત છે. અહીં ગામના પંચ સુધી, ડાયા લોકો સુધી કે જે ન્યાય કરવા બેઠા છે, એના સુધી આ દુઃખે જે સ્ત્રીએ જે
કુકર્મ કર્યું છે, કોઈ ભૂલ કરી છે, દુષ્કર્મ થઈ ગયું, એનાથી ભૂલ થઈ ગઈ છે. પણ હસતા મુખે ઠંડા કલેજે એમ કહે કે આ સ્ત્રીની ભૂલ બદલ એને પથ્થર મારી અને મારી નાખો. તો એ શબ્દોમાં કે રુજુતા કે કરુણતા નથી. એક નાની ભૂલ માટે આવી મૃત્યુની સજા હોય કે કેમ, પેલો તો એ પ્રશ્ન છે. પણ સામે જે લોકો ન્યાય સાંભળે છે એમાં પણ, એ લોકોમાં પણ જે માનવતા મરી ચૂકી છે એ આવા ન્યાયને સ્વીકારી લે છે અને આનંદની ચીચિયારીઓ કરે, આવું તે કેમ હોઈ શકે? હાથમાં પથરાઓ લઈ લે છે ત્યાં સુધીની વાત છે, પણ આ ન્યાયની વાત એ એક રસ્તે ચાલતા ત્યાંથી પસાર થતા, એક વટે માર્ગો પસાર થતા એ જે સંત વલિયાના કાન સુધી આ વાત પહોંચે. અને સંત વલિયાની વાત આપણે પૂર્વેના લેક્ચરમાં કરી હતી કે ભાઈ જેને સંસાર સાથે કોઈ નિસ્બત નથી, લેવા દેવા નથી, તેને સંસારનો ત્યાગ કરી અને સેવાનો ભેદ ધારણ કર્યો છે. પણ જ્યારે જ્યારે આવો કોઈ અધર્મ થતા હોય તો ત્યારે એ સહેજે હસીને વાત કરે, તો એ કહે છે કે ભાઈ જેણે જીવનમાં કોઈ પણ નાની મોટી ભૂલ કે પાપ નથી કર્યું એ પહેલો પથ્થર ફેંકે અને લોકોના મનને વિચારતા કરી દીધા. અહીં આ સંત સાધુ પુરુષની ચતુરાઈ છે, એની દક્ષતા છે કે લોકોને ડાયરેક્ટલી ના ના પાડી શકે, પણ એક એવો પ્રશ્ન એની સામે નાખ્યો, એવો એક વિચાર એની સામે નાખ્યો કે દરેક વ્યક્તિ વિચારતા થઈ ગયા, આ કાર્ય પંચે કરવું જોઈએ, પંચ પણ આવું કરી શકત કે આને ભૂલ બદલ સજા આપી છે, તો શું આ પૂર્વે કોઈ આવી ભૂલ નથી કરી? શું તમે પણ આના સિવાયની શું તમારી જિંદગીમાં કોઈ ભૂલ નથી થઈ તમારાથી? આવું કદાચ કીધું હોત તો પણ લોકો સમજી શક્યા હોય, પરંતુ દુઃખ છે, ખેદ છે કે ન્યાય વૃત્તિ ધરાવતા લોકો ના કરી શક્યા, ન્યાય સાંભળનારા લોકો પણ એનો વિરોધ ના કરી શક્યા. અને આખરે એક સંત પુરુષના મુખે આ ઈસુ ખ્રિસ્તના વચનની વાત મૂકી સૌને આંતરક્રોધની જે પ્રેરણા મળે છે કે પથ્થર પહેલો એ ફેંકે જેણે પાપ ન કર્યું. એ લોકો વિચારે છે ઓ પથ્થર હાથમાં રહી જાય છે સાહેબ, શબ્દો કાને પડતા જ કે ના ભાઈ, જીવનમાં આપણે નાના મોટી ભૂલ તો કરી જ છે, જો નાના મોટી ભૂલની સજા મૃત્યુ હોત તો કદાચ આપણે આજે જીવતા ના હોત. આજે જીવતા છીએ એનો મતલબ કે માણસને ભૂલ સુધારણાનો અવકાશ આપવો જોઈએ. એટલે હજુ માનવતા મરી નથી ચૂકી, આવા સંતો સાધુ સંતો જીવે છે અને સમય આવે સાચો રાહ બતાવે છે અને એ જીવનને તારે છે, કેટલાય લોકોના જીવનને તારે છે. લોકો વિચારે છે અહીં આંતરખોજ એટલે વ્યક્તિ પોતે જ પોતાના વિશે વિચારવાનું કે આપણે અહીં જેના માટે ભેગા થયા છીએ એવું કાર્ય આપણે તો નથી કર્યું ને, જો કર્યું છે તો આપણે પથ્થર ફેંકી શકીએ નહીં. એક પ્રસંગ કદાચ તમે વાંચ્યો હશે અથવા સાંભળ્યો હશે કે એક બાળકને ગોળ ખાવાની ખૂબ ટેવ, એ બાળકની માતા ખૂબ ચિંતિત છે કે આટલો બધો ગોળ આ બાળક માટે સારો નથી, એની તબિયત ઉપર અસર કરશે લાંબા ટાઈમ, તો એ ગાંધીજી પાસે લઈ જાય છે. તો પ્રથમ વખત જ્યારે ગાંધીજી પાસે લઈ જાય છે ત્યારે ગાંધીજી એને કશો ઉપાય આપતા નથી, કે જો બીજી વખત આવજો, અમુક દિવસો પછી બોલાવે છે. અને બીજી વખત જ્યારે એની માતા બાળકને લઈને ગાંધીજી પાસે આવે છે ત્યારે ગાંધીજી કહે છે બેટા બહુ ગોળ સારો નથી વગેરે વગેરે જે કાંઈ એ બાળકને સમજાવે છે. તો બાળકની માતાને પ્રશ્ન થયો અને ગાંધીજીને એને પૂછ્યું કે પ્રથમ વખત આવ્યા ત્યારે તમે આ વાત કરી દીધી હોત તો મારે બીજી વખત આવવું ના પડત. મિત્રો, ગાંધીજીએ જે વાત કરી કે તમે પ્રથમ વખત જ્યારે આવ્યા ને ત્યારે હું પણ ગોળ ખાતો હતો, પણ હવે હું ગોળ નથી ખાતો એટલે એને ના પાડી શકું, એટલે કે હું જે કાર્ય કરું છું તો હું બીજાને આમ ન કરવા માટે કહી ના શકું. તો આમ જે આંતરખોજની પ્રેરણાની વાત છે, તો અહીં સંત પુરુષે એ જ કર્યું છે કે આંતરખોજ કરવી, પોતે પોતાનું આત્મમંથન કરવું, અને જે પથરાઓ લો ત્યાંના ત્યાં ઉભેલા લોકોએ પથરાઓ પડી લીધા સાહેબ, એ પથરાઓ હાથમાંથી પડી જાય છે અને ધીમે 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 કરતા
બધા જ લોકો ત્યાંથી વિખેરાઈ જાય છે, પંચ પણ ચાલ્યું જાય છે, બધાના મસ્તક નીચા છે. શા માટે? તો કે આપણે ભૂલ તો કરી જ છે. અને જો અત્યારે આ સ્ત્રી ઉપર આપણે પથ્થર મારી અને મારી નાખ્યો હોત ને તો જીવનનું ખૂબ મોટું પાપ આપણા હાથે થઈ જાય. આવી ખેદને લાગણીથી શરમથી ઉભેલા લોકોના મસ્તક ત્યાં ઝૂકી ગયેલા બતાવ્યા છે. ધીમે ધીમે બધા વિખેરાઈ જાય છે. ફક્ત સંત અને કઈ સ્ત્રી જ ત્યાં રહે છે. આમ સંત પુરુષ સ્ત્રીને બચાવે છે અને હજી પણ એ શબ્દો ગુંજે છે, એટલે કે હજુ એ શબ્દો દરેક વ્યક્તિએ જીવનમાં ઉતારવા જોઈએ. એ શબ્દો હજી પડઘાય છે, ગુંજે છે, કે એ શીખ આપણે પણ જીવનમાં લેવી જોઈએ. બીજાની ભૂલ તરફ આંગળી ચિંતતા પહેલા, બીજાનું ભૂલ માટે કોઈ ન્યાય કરતા પહેલા આપણે આપણું વિચાર કરી પછી જ ન્યાય આપવો જોઈએ. તો અહીં ખૂબ સરસ મજાની આ ગીત કાવ્યની રચના દ્વારા ખૂબ મહત્વનો સંદેશો જીવનમાં ઉતારવો છે, જીવનમાં પામવા જેવો મહત્વની વાત આપણને શીખવા અને જાણવા મળે છે. આજે ચેપ્ટર આપવા પાછળનો ઉદ્દેશ હેતુ એ જ હોઈ શકે કે વિદ્યાર્થીના જીવનમાં એક ઉમદા ગુણો અને એનું જે જીવન ઘડતર છે એ ઉચ્ચ ચારિત્રવાળું બને. એટલે તમે જોશો કે દરેક ચેપ્ટર અલગ અલગ વિષય સાથે એક નવી વાત રજૂ કરે છે, એક નવો સંદેશો ગુણની વાત છે, વ્યક્તિત્વની વાત છે, કંઈક કૌશલ્ય શીખવાની વાત છે, ક્યાંક માનવતાની વાત છે. તો આવા જે અલગ અલગ વિષયો સાથે વિદ્યાર્થીઓનું જીવન ઘડતર થાય આવા ગુણો સાથે એક ઉચ્ચ અને ક્રાંતિકારી રાષ્ટ્રનું નિર્માણ થાય. આ ચેપ્ટર આપવા પાછળ ઉદ્દેશ હોય છે. તો આપણે વાત કરીશું આ ચેપ્ટરની પથ્થર થરે થરે ઝૂજે. આ ચેપ્ટરમાં આપણે અત્યાર સુધી આ ચેપ્ટરના મુખ્ય સારાંશને, મુખ્ય વિષયને, કે ક્યાં શું ખોટે છે અને શું કરવાની જરૂર છે એ આપણે ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. હવે સીધા જ આપણે આ કાવ્ય પંક્તિઓ અને હવે આપ એનો અર્થ સમજી ચૂક્યા છો, પણ આપણે આ ચેપ્ટરનો પણ અભ્યાસ દ્વારા સમજીશું. પથ્થર થર થર ધ્રુજે, ત્યાંથી આ પ્રથમ પંક્તિથી આ ચેપ્ટરની શરૂઆત થાય છે, આ કાવ્ય ગીતની શરૂઆત થાય છે. કે પથ્થર થર થર ધ્રુજે, સાહેબ પથ્થર ધ્રુજી જાય, પેલો પ્રશ્ન જે મનમાં આવે કે સાહેબ પથ્થર તો કંઈ ધ્રુજ તો હશે, પણ હવે આપણે ખ્યાલ આવી ગયો છે ક્યાંય ક્યાં પથ્થરની વાત છે. અહીં પથ્થર શા માટે ધ્રુજે, કે એવો ન્યાય થયો છે, એવો ન્યાય ન થવો જોઈએ. એટલે નિર્જીવ વસ્તુ તો ધ્રુજી જ છે, પણ સજીવ વ્યક્તિમાં જે પથ્થર જેવી જડતા છે એની વાત આ પ્રથમ પંક્તિમાં કરે છે. પણ વાત શું છે, મુખ્ય ઘટના શું છે એ જોઈએ. પથ્થર થર થર ધ્રુજે, હાથ હરખતી જૂઠાને જડ. કે જે ઉભેલા લોકો જે છે એ હરખથી હાથમાં પથ્થર લઈ લે છે, પણ હાથ કેવા છે તો કે જૂઠા છે, ખોટા છે. અને જડ તો કે એના હૃદય કેવા છે તો કે જડ છે, સંવેદના વગરના છે, લાગણી વગરના છે, માનવતા વગરના છે. પથ્થરને ત્યાં કોણ વેદના બુજે, વેદના બુજી એટલે એનું દુઃખ કોણ શાંત કરી શકે. અહીં ઉભેલો વ્યક્તિ જ ન્યાય કરનારો માણસ, ન્યાય સાંભળનારો માણસ, બંને પથ્થર દિલ છે, તો પથ્થરની વેદના પણ બુજાવી શકે? સાહેબ પથ્થરની વેદના કોણ શાંત કરી શકે? એ અહીં પ્રશ્નાર્થ છે. પથ્થર થર થર ધ્રુજે. હવે મૂળ વાત છે કે શા માટે, શું ઘટના શું છે, શા માટે અહીં પથ્થર થર થર ધ્રુજે એ લોકોને જડ બતાવ્યા છે? તો કે અનાચાર આચરનારી, એક અનાચાર દુષ્કર્મ કરનારી, એક અબળા પર, એક અબળા સ્ત્રી પર, ભાગોળે ગામના પાદરે, એક અનાચાર આચરનારી અબળા પર. સાહેબ જીવનમાં એનાથી ભૂલ થઈ ગઈ છે, પણ એની ભૂલ બદલ એને ગામના ભાગોળે, ગામના પાદરમાં ત્યાં લોકો લઈ આવે છે, એને ભૂલ કરી છે એના માટે એને સજા આપવામાં આવે. એક ગામના ડાહિયા જન સૌ ન્યાય નિરાકે, અને ગામના જે કહેવાતા પંચ છે, જે ડાહિયા લોકો છે, કે જે આવી કોઈ નાની મોટી ઘટનાઓ ઘટતી હોય અને એના સુખદ સમાધાન માટે, ન્યાય વૃત્તિ માટે જે લોકો જાણીતા છે, જે ગામના સમજદાર લોકો છે, એ ન્યાય કરવા બેઠા છે, પણ ન્યાય કેવો નિરાતે તોડે છે, કેવો ન્યાય કરે છે? આ સ્ત્રીની ભૂલ બદલ
કેવો ન્યાય કરે છે? શું કહે છે કે આ કુલટાને, આ કુલટા ખરાબ સ્ત્રી, દુષ્કર્મ કરનારી સ્ત્રી કુલટા, આ કુલટાને પથ્થર મારી મારી ના, તો કે આની ભૂલ બદલ આ સ્ત્રીને ઉભેલા તમામ લોકો પથ્થર મારી અને મારી નાખો, આવો ન્યાય કરે છે સાહેબ. આજે ખરાબ ચાલ ચલગત વાળી સ્ત્રી છે એને બધા લોકો પથ્થર મારી અને મારી નાખે, આવો ન્યાય કરવામાં આવે છે. પણ કઈ રીતે? તો કે ગામના ડાહ્યાજન સૌ નિરાતે હવે આવો ન્યાય આપે છે ત્યારે કંઈક સાહેબ દુઃખ દર્દ વેદના હોવી જોઈએ શબ્દોમાં, પણ અહીં તો જાણે એ નારીનું સન્માન કરતા હોય એ રીતે નિરાતે, જાણે ખુશીની વાત હોય, કોઈ એના એના હિતની વાત હોય ને એમ આરામથી કોઈ પ્રકારને દુઃખ દર્દ કે વેદના માનવતા વગર શું કહે છે એ ઉલટાને, એ ખરાબ ચાલ ચલગત વાળી સ્ત્રીને, ખરાબ સ્ત્રીને, દુષ્કર્મ કરનારી સ્ત્રીને એ ઉલટાને પથ્થર મારી મારી નાખો, એમ કિલો લે કૂજે. અને તે ઉભેલા આ ન્યાય સાંભળી આનંદની ચીચિયારીઓ કરે છે કે ન્યાય કરનારા તો જડ, સામે એ ન્યાયનો વિરોધ પણ કોઈ કરતો નથી, એટલે સામે જે કિલો લે કૂંજે છે, જે આનંદથી હડકથી આ ન્યાયને સ્વીકારી લે છે, એ લોકો પણ જડ છે. એ એક ભલે એ દુષ્કર્મ કરનારી છે, તો એનો મતલબ એને જાનથી મારી નાખો? પ્રશ્નાર્થ. પણ એક આદમી સાવ ઓલ્યો વહી રહ્યો તો વાટે, એક સાધુ સજ્જન ઓલ્યો, સંત ફકીર માણસ આ જ્યાં ન્યાય થઈ રહ્યો છે ત્યાંથી એ પસાર થાય છે. એક આદમી સાવ ઓલ્યો, સંત સાધુ સજ્જન ઓલ્યો માણસ, જેને સંસારને છોડી દીધો, ત્યાગ કરી દીધો, જેને કશી પરવા નથી, જે પોતાની મસ્તીમાં મસ્ત હોય છે, એવો ઓલ્યો દુનિયાને તરંગી માણસ, પણ ધર્મ અને સત્યના માર્ગે ચાલનારા હોય છે આ સંત પુરુષો, એ ત્યાંથી પસાર થાય છે. સુણી ચુકાદો થંભ્યો, એ પસાર થાય છે ત્યારે જ આ ઉલટાને પથ્થર મારી મારી નાખો, એ શબ્દો સાંભળે છે, થંભ્યો, એ ઉભો રહી જાય છે. ઓ ઉરના કોઈ ઉચ્ચાટ, ઉર એટલે હૃદયના એક ખૂણે એક એને દર્દ થયું કે આ ન્યાયમાં માનવતા નથી. ભલે સ્ત્રીએ ગમે એ ભૂલ કરી, પણ ભૂલ બદલ, નાની ભૂલ બદલ મૃત્યુની સજા તો ન જ હોય, એ દરેક ભૂલનું કંઈક પ્રાયશ્ચિત હોય છે, નિવારણ હોય છે, પણ દરેક ભૂલનું માટે મૃત્યુ જરૂરી નથી, મૃત્યુ દંડ જરૂરી નથી. ઉરના કોઈ ઉચાટે, એના 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 દિલમાં હૃદયમાં, સંત પુરુષ છે એમાં તો ભારો ભાર માનવતા, હમદર્દી, કરુણા હોવાની જ, એને દુઃખ થયું, એના દિલમાં કરુણા જન્મી સ્ત્રી પ્રત્યે, હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂજે. એને જોયું કે ભાઈ ન્યાય કર્યા પછી લોકો શું એનું રિએક્શન આપે છે, તો લોકોએ આ ન્યાય સાંભળ્યા પછી હાથમાં પથ્થરાઓ લઈ લીધા છે. આ જોઈને એના દિલમાંથી, પેલી સ્ત્રી માટે, એના હૃદયમાંથી સ્ત્રી માટે દયા અને કરુણા જન્મે છે. ભલે ન્યાય કરનારાઓ આવો ન્યાય કરે છે, ત્યારે સામે લોકો પણ એવા જ નિષ્ઠુર અને કઠોર કેમ હોઈ શકે? તો એના દિલમાં, એના હૃદયમાં અનુકંપા જાગે છે પેલી સ્ત્રી પ્રત્યે. અહીં પેલા તમામ પથ્થર જેવા જડ છે. આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે, આ દુનિયાના ડાયા કહેવાતા માણસો હજી દુનિયાદારીનો એને ભાન નથી, દુનિયાદારી જાણતા નથી. ટોળા પર ત્યાં હસીને બોલ્યા તેવું પ્રમાણે એને ખ્યાલ આવી ગયો કે હજી આ સમજદાર લોકો સાચી સમજદારી શું છે દુનિયાને જાણતા નથી, તો જ આવો ન્યાય કર્યો હોય. એટલે સંત સાધુ પુરુષને જે હસીને બોલવા રહ્યો છે, જે મર્મમાં, જે કટાક્ષમાં, જે વેદના એણે શબ્દોમાં ઠાલવી છે, અને એના દ્વારા જે એ સંદેશો આપે છે, જે સાચો રાહ માર્ગ બતાવે, સાચો ન્યાય તો ઓલ્યો કરે છે. શું કહે છે કે આ દુનિયાના સાણા લોકો, સમજદાર લોકો ભલે દુનિયાદારી નથી જાણતા, પણ હું અહીં ઊભો છું તો અધર્મ નહીં થવા દો, અસત્ય નહીં થવા દો. આ જ સંત સાધુ પુરુષનું જીવન છે, એનું આચરણ છે. એટલે ટોળા પર ત્યાં હસીને એ ઉભા રહી જાય છે, અને પેલી સ્ત્રીને બચાવવા માટે એ ત્યાં જાય છે, અને ટોળે ઉભેલા લોકોને એ હસીને કહે છે, હસવું એટલે મર્મ અને કટાક્ષમાં. શું કહે છે? જેણે પાપ કર્યું ના એકે,
તે પથ્થર પહેલો ફેંકે. આમ કે જે વ્યક્તિએ જીવનમાં એક પણ પાપ નથી કર્યું એ વ્યક્તિ જ આ સ્ત્રી ઉપર પથ્થર ફેંકે. એટલે અહીં ઈસુ ખ્રિસ્તનું જે વચન છે, જે એને એનો ઉપદેશ છે, જે એનો શબ્દો છે, એની જે વાણી છે ઈસુ ખ્રિસ્તની, એ આ સંત પુરુષના મુખે નિરંજન ભગતે પ્રસંગમાં નોંધ્યું છે. એના દ્વારા આપણને આ સંદેશો મળે છે કે કોઈ પણ ન્યાય કરતા પહેલાં, કોઈના વિશે કંઈ કહેતા પહેલાં આપણે તો આવું નથી કર્યું એ 100 વખત વિચારવું જોઈએ. અને આના દ્વારા ઉભેલા લોકોને આંતરખોજની પ્રેરણા, આ કાવ્યમાંથી આપણને આંતરખોજની પ્રેરણા મળે છે. એટલે આનો અભ્યાસ કર્યા પછી આપણે આંતરખોજ કોઈ પણ બાબતનું સ્ટેટમેન્ટ આપતા પહેલાં, કોઈના વિશે કહેતા પહેલાં, ક્યાંય પણ ન્યાય કરતા પહેલાં આપણે હવે આંતરખોજ કરવી જરૂરી છે. મનમંતર અંતરાત્માને પૂછવું જરૂરી છે. એટલે અહીં આ કાવ્યમાંથી આપણને આંતરખોજની પ્રેરણા પણ મળે છે આ પંક્તિ દ્વારા કે પહેલો પથ્થર એ ફેંકે જેણે પાપ કર્યું ના હતા. તે ઉભેલા લોકો વિચારે છે એક કે એક અલગ પહેલા સજન, અને વિચાર્યા પછી ખબર પડી કે સાહેબ ભૂલ ને પાપ તો આપણાથી થયા છે, તો આપણે આ ભૂલ અને પાપ કરનાર સ્ત્રીને સજા ના આપી શકીએ, આપણે હક નથી. એક એક અલોક પહેલા સજ્જન, ત્યાં ઉભેલા તમામ લોકો ધીમે ધીમે એક પછી એક અલોક થઈ જાય છે, ત્યાંથી જતા રહે છે. પથરાઓ હાથમાં છે, નીચે પડી જાય છે અને એક પછી એક ત્યાંથી જવા માંડે છે. જયારે શું કરવું ના સૂજે, હવે શું કરવું સૂજતું નથી, એટલે શરમ ના મહિના, ત્યાંથી એક પછી એક લોકો નીકળી જાય છે, રવાના થઈ જાય છે. ન્યાય કરનારા લોકો અને ઉભેલા તમામ લોકો ત્યાંથી ધીમે ધીમે વિખેરાઈ જાય છે. બસ હવે અબળા રહીને રહ્યો ઓલ્યો, ફક્ત પેલી સ્ત્રીનો જે બચાવ કર્યો છે આ સાધુ પુરુષ છે ઓલ્યા, એ અને ફક્ત પેલી સ્ત્રી જ રહે છે. પણ એનું કવિજનું ગીત હજી ગુંજે, એના મુખેથી જે શબ્દો છે એ હજી ગુંજે છે. એટલે આ શબ્દો, એની જે પંક્તિ છે, પાપ કર્યુંના એ પહેલો પથ્થર ફેંકે, એ આપણે જીવનમાં ઉતારવાનું છે. એ વાત આપણને પણ હજી લાગુ પડે છે. જ્યાં સુધી સૃષ્ટિ છે ત્યાં સુધી આ શબ્દો ગુંજતા રહેશે, એટલે કે આપણે પણ આ બાબતનો અમલ કરવો જોઈએ. આપણે અગાઉ વાત કરીએ કે આ છંદો લઈ બૃહદમાંથી લેવામાં આવ્યો છે, ખૂબ સુંદર મજાનું ગીત રચના, ભારોભાર માનવતા અને સદગુણોથી ભરેલી. અહીં ખૂબ સુંદર મજાનો આપણને જીવન સંદેશ પ્રાપ્ત થાય છે. તો આ ચેપ્ટરનું કવિ પરિચય સાથે આપ સર્વે વિદ્યાર્થીઓએ વાંચન કરવાનું. આ ચેપ્ટરના આ બંને વિડીયો લેક્ચર દ્વારા આ ચેપ્ટરના મુખ્ય વિષયને સમજવાનું, શીખવાનું છે. સાથે અમે લખેલા પ્રશ્નો લખવા, વાંચવા અને સમજવાના છે. ફરી મળીશું એક નવા વિડીયો લેક્ચર સાથે. અસ્તુ.